તબીબને દર્દી માટે ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક તબીબે દર્દી સાથે જે રીતે વર્તન કર્યું તે જોતા આ તબીબને ભગવાન તો ઠીક પરંતુ માણસમાં પણ ગણવો કે કેમ તે એક સવાલ ઉઠે. આ તબીબે ઇલાજ માટે આવેલા દર્દી સાથે એટલી તુમાખીથી વાત કરી કે બીજી વાર દર્દી સિવિલ હોસ્પિટલના પગથિયા ચઢતા બે વાર વિચાર કરી. પહેલાં તો આ તબીબે કહ્યું કે હું અહીંયા હાજર જ નથી, અને પછી દર્દીએ દવાથી ફેર ન પડે તો તેવો સવાલ કરતા તબીબે કહ્યું કે તો મરી જવાનું. આ વિડીયો સિવિલ હોસ્પિટલના ડીનના ધ્યાને આવ્યા બાદ ડીને તપાસ બાદ યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે. આપણે સમજાવીએ શું છે આ વિડીયોમાં ડોક્ટરની તાનાશાહી. માથાકૂટ ના કર, મારી જોડે નીચે આરે દીધી દવા પગની અંદર, તો નાનું એવું ફ્રેક્ચર થઈ ગયેલું છે. ઉપલેટ અંદર મેં સારવાર લીધેલી, ત્યાંથી પછી હું રાજકોટ આવ્યો. રાજકોટ જોઈએ સિવિલની અંદર સારવાર લેવા ગયો, પાછો મેડિકલ માંગતા ડૉક્ટર પાસેથી, અને અદ્ભુત ગેરવર્તન કરેલું, અને મરી જાય તો કાંઈ વાંધો નહીં મારે, પરંતુ અહીંથી નીકળ, હું અહીંયા હાજર જ છું નહીં, તો હું મને કીધેલું, અને મને અનફિટ ન કાઢી દેતા, તને કાઢી નથી દેવું, તું જવા દે અહીંથી, બરાબર છે એવું મને કીધેલું. તારે થાય તે કરી લેજે, તો મને કીધું ને મને જેથી હોસ્પિટલથી મને બે ભૂત કરી અને કાઢી મૂકેલો. હું એસટી ફરજ બજાવું, મરી જાય તો એ કાંઈ વાંધો નહીં, તો મારી પાછળ બેઠેલા માણસોનું શું થાય? સારું હું મરી ગયું તો મારી પાછળ જવાબદારી છે એનું શું?